આ દેડકો કૂદે છે તેથી બાળકોમાં ખૂબ જ પ્રચલિત છે. એક 20 સેન્ટીમીટર લાંબો અને 10 સેન્ટીમીટર પહોળો કાગળ લો. સૌથી પહેલાં આ લંબચોરસમાંથી 2 સરખા ચોરસ થાય તેમ વાળો. બંને ચોરસમાં સામસામે ત્રાસુ પણ વાળી લો. ખાતરી કરો કે આ ત્રાંસા વળાંક એક જ દિશામાં પાડેલા છે. હવે કાગળને ઊંધો કરીને 2 બારણાની જેમ બંધ કરો અથવા 2 નાની બાજુ વચ્ચે લાવો. આ વળાંક કબાટનો દરવાજો બંધ કરવા જેવો છે. ફરીથી કાગળ ઊંધું કરીને 2 મોટા ત્રિકોણ વાળો. આ 2 મોટા ત્રિકોણને 4 નાના ત્રિકોણમાં વાળો. આ બધા કાટખૂણાવાળા ત્રિકોણ છે અને તેને અડધા કરીને કૂદતા દેડકાના આગળના અને પાછળના પગ બનાવો. હવે દેડકાને ઊંધો કરીને વચ્ચેથી વાળો અને તેની કરોડરજ્જુ બનાવો. સામેથી 2 નાના ત્રિકોણ દેડકાનું ધારવાળું માથું બનાવવા વાળો. પાછળનું ત્રિકોણ વાળશો તો તમને 2 ખિસ્સા દેખાશે. 2 છેડા આ ખિસ્સામાં અંદર નાખો. આ એક તાળા જેવું દેખાશે. દેડકો હવે તૈયાર જ છે, પણ તેને કૂદતો બનાવવા તેમને નીચેથી ઝેડ આકારની સ્પ્રિંગમાં વાળવા પડશે. આ ઝેડ આકારની સ્પ્રિંગ દેડકાને કૂદવામાં મદદ કરશે. હવે દેડકાને સાચો દેખાડવા તેની 2 આંખ ચોંટાડો. આ બાજુના દૃશ્યમાં તમને ઝેડ આકારની સ્પ્રિંગ બરાબર દેખાશે. સ્પ્રિંગ દબાવીને છોડવાથી દેડકો આગળ વધશે. આ દેડકાને એક કૂવામાં કૂદકો મારવાનું અઘરું કામ છે. તે કેવી રીતે કરશો? એક નાનો પ્લાસ્ટિકનો પ્યાલો મૂકો અને તેને પ્યાલામાં કૂદાવવા પ્રયત્ન કરો. તમારા મિત્રો જોડે આ અઘરી રમત રમો.